સબસ્ક્રાઇબ કરો આ ચેનલને. જતિયા શું થઈ ગયું? મારો લાંબો થઈ ગયો, મારો ઉઠી ગયો, મારો આ બાબુ દુનિયામાંથી ઉઠી ગયો. હા હા, અરે પણ આ મરી કેવી રીતે ગયો? એમ કહું તને, પણ આખી રાત બહાર રખડ્યા કરતો હતો. એની પેલી પારસણ બૈરી છે, એ એનું ધ્યાન નહોતી રાખતી. આખી રાત આ બિયર બારમાં બેઠો રહેતો હતો. પણ એમાં મરી કેવી રીતે ગયો? અરે ભાઈ, આ રોડ ઉપર છે ને ઓલા કોઈ ભૂંગળા વાળા બાબા, એક એક ઓલી દવા વેચે છે, મહાલિંગમ સાયગ્રા, એની ભસમ ખાધા કરતો હતો. એટલે એટલે કઈ કસે વાયગ્રા જેવું નામ આપણું. એમ તો નામ પાછું બોલ. લાંબો થઈ ગયો, તું લાંબો થઈ જઈશ. અરે ઉશ્કેરાટની દવા ખાતો તો ઉશ્કેરાઈને આખો દુનિયામાંથી જ ઉઠી ગયો. હવે આને ઉશ્કેરાટને શું કાંદા કાઢવાના છે? અરે હું કહું છું કે માણસ શું લઈને આવ્યો તો શું લઈને જવાનો છે? હે, સાચી વાત છે, આવડું લઈને આવ્યા હતા ને આવડું કરીને જવાના છીએ. માણસ જન્મે એટલે આવું નાનું શરીર હોય, પછી આવું જાડું પાડું ઢોલ જેવું કરીને મરી જવાનું, એમ કહું છું. તે ભાઈ સગાવાળાઓને કાંઈ ખબર કરી કે નહીં? નામ નહીં લેતો સગાવાળાઓનું. અરે મેં બધાને ફોન કર્યા, મેસેજ મૂક્યા, તો મારા બેટા શું કહે છે ખબર છે? એક કે અમે ઉપર નહીં આવીએ, વ્યવહાર સાચવવા તમારી સાથે સ્મશાન સુધી આવશું, પણ આ ડેડ બોડીને તો હાથ જ નહીં લગાડીએ. અરે પણ કેમ? અરે લોકો એવી અફવા ફેલાવી છે કે આ એડ્સથી મરી ગયો છે. હંમેશા ટોપી પહેરી રાખતો હતો, મારા માથામાં એડ્સ ની હવા નતો લેતો. ભાઈ હું પણ આને હાથ નહીં લગાડું. અરે આવું કેમ કરે છે પોપટિયા? ઓલી જાહેર ખબરમાં શબાના આઝમી કઈ કઈને મરી ગઈ કે છૂને સે એડ નહીં હોતા હે, છૂને સે પ્યાર બઢતા હે, જોઈ છે કે નહીં? શબા ના જાણે, આજ સે મેં તો ઇસકો છૂંગા નહીં, તેરા લડકા હી તુ છુ, આ તો સાલો વારસાગત રોગ છે. અરે ક્યાં લડકા, લડકા લડકા કા લાકડા જૈસા હો ગયા હે. વારસાગતની શું વાત કરે છે તું? ના ના, હું તો કહું છું કે વારસાગતમાં શું હોય કે બાપનો રોગ દીકરામાં આવે, દીકરાનો રોગ થોડો બાપમાં આવે. જો જયંતી, એડ્સ છે, ગમે ત્યાંથી આવે ને ગમે ત્યાં ગરી જાય. કન્વરલાલનું આખું ગામ એડ્સમાં ભરડાઈ ગયું. કેવી રીતે? અરે ભાઈ, કન્વરલાલના છોકરાને એડ્સ થયો, તો એની પત્નીને એડ્સ થયો, એની પત્નીએ બાજુવાળા શ્રીકાંતને એડ્સ આપ્યો, અને શ્રીકાંતે એની કામવાળીને એડ્સ આપ્યો, કામવાળીએ કન્વરલાલને એડ્સ આપ્યો, અને કન્વરલાલે તો આખા ગામને એડ્સમાં ભરડી લીધું. અરે એને ભલે ભરડી લીધું, પણ આ મારો લાલ એડ્સથી નથી મરી ગયો. ખાતરી છું? ખાતરીની વાત કરે છે તું? હા બિચારો હાર્ટ એટેકથી મરી ગયો. મારી પાસે એનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ છે. હશ, થોડી વાર માટે તો મને થયું કે મારું હાર્ટ બેસી હશે. અરે શું મૂકી દે, માયાને તો ધીરજ કેટલા વર્ષો પહેલા લઈને ભાગી ગયો. તારી આઈટમ માયાની વાત નથી કરતો, આખા સંસારની આઈટમની વાત કરું છું. મોહ માયા મૂકી દે એમ કહું છું. મને એક વાત જણાવો. બોલ. આવી અફવા ફેલાવી કોણે? અરે શું કોણે ફેલાવી, આનો ભાગીદાર છે ને પેલો સુંદરીઓ, એ સુંદરે જ આ અફવા ફેલાવી હશે. અરે પણ એ આવી અફવા શું કામ ફેલાવે? અરે એ તો એનો સાડુ છે ને. સાડુ નહીં, ગાંડુ છે, એક નંબરનો ગાંડુ. તને ખબર નથી, એની છે ને નજર બે છે, એક મારી મિલકત પર છે અને બીજી આની વાઇફ છે ને પેલી નીલીમાં, એના ઉપર છે. એટલે અફવા એને જ ફેલાવી હશે. અરે પણ આવી અફવા ફેલાવાથી ફાયદો શું થાય? સીધો ફાયદો છે ભાઈ, આ બિચારો બાબુ ગુજરી જાય એટલે નીલી મારે લગ્ન કરી લે કે નહીં. અને મને તો લાગે છે બિયર બારના રવાડે પણ એને જ ચડાવ્યો હશે. ઠીક છે, એ બધું આપણે પાછળથી વિચારીશું. પાછળથી કેમ? એટલે પછીથી વિચારીશું એમ કહું છું. હવે મને કે કે નીલા બહુ ક્યાં છે? અરે એ ક્યાં હોય, ગઈ છે કોલાબા કિટી પાર્ટીમાં, અને પાછો સેલફોને સ્વિચ ઓફ, અને અહીં આગળ આવો. કોઈ રીતે મેસેજ મોકલાવ્યા કે નહીં? ગયો છે ને ઓલો સુંદરીઓ, એને લેવા ગયો છે કોલાબા. શું વાત કરે છે, સુંદર નીલીમાને લેવા માટે કોલાબા ગયો છે? તેડો ગયો છે. અચ્છા જયંતિ, હશે હવે ભાઈ, થવા કાળ બધું થઈ ગયું છે. આ તો તારો
બાબુ તો ગયો, પણ તારો બીજો દીકરો ગોટુ તો છે ને? ગોટુ છે પણ એ 10 વર્ષથી અમેરિકામાં જ છે. અરે અમેરિકામાં છે તો શું થઈ ગયું? તે એને મેસેજ મોકલાયો કે નહીં? હા ભાઈ, એને બ્લેન્ક કોલ કર્યો છે, હમણાં એનો ફોન આવશે. બ્લેન્ક કોલ કરે? અરે વાત કેમ ના કરી લીધી? ઇન્ડિયામાં ઇનકમિંગ ફ્રી છે ને ડોવા, એમાં જ વસ્તી વધી ગઈ છે. ફોનની વાત કરું છું અને હું બહારથી જે લોકો આવે છે એની વાત કરું છું. શરમા તો નથી? અરે મારા ઘરની વસ્તી વધી ગઈ, હવે બહારની સસ્તી વસ્તીની પસ્તી જેવી વાતો કરે છે તું. અરે તો તારા ઘરની વસ્તી વધાર. અરે શું એકલા હાથે કઈ રીતે વધારું ભાઈ? એકલે હાથે ઘણું બધું થાય જયંતિ, હું તો બધું એકલે હાથે જ કરું છું. પેલું કહેવાય છે ને, અપના હાથ જગન્નાથ, લાવા જે તારું પણ કરી દઉં. ભાઈ ફોન કરી દઉં એમ કહું છું. આમાંથી ફોન કરી? અરે મારામાં ISD ફ્રી છે. હેલો ગોટુ. અરે હું બોલું છું પોપટ. પોપટ? પોપટ કોણ? પોપટ તારો પોપટ? મારો પોપટ મારી સાથે ફોન પર વાત કરે છે. અરે પોપટ પ્યારો, પોપટ પ્યારો. કમ ઓન મેન, પોપટ બધાને પ્યારો જોઈ છે. અરે પોપટ પ્યારો એટલે તારો પોપટ અંકલ વાત કરું છું. ઓ યા 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 યા, યુ મીન ટુ સે કે તમે મારા ફાધરના ફ્રેન્ડ પોપટ અંકલ બોલો છો? પેરોટ અંકલ. અલકટ રામખોર. શું બોલે? હા અમેરિકા. હે હે જેન્ટલમેન, હે વાય યુ અબ્યુઝિંગ મી? તમે શા માટે મને ગાળો આપો છો? અરે તારા બાપે તને બ્લેન્ક રિંગ મારી તો તે સામેથી ફોન કેમ ના કર્યો? ઓ યા યા, આઈ રિમેમ્બર. પાપે મારી પાસેથી કઈ CD મંગાવી હતી. CD? હા ચડવા માટે. કઈ CD મંગાવી હતી? XXX ઇંગ્લિશ મૂવી. યુ સી, પહેલો CD લે આવો, પછી તમને ફોન કરો. બટ પહેલા તમે ફોન કરી લો. ઇઝ ધેર એનીથિંગ સિરિયસ? સિરિયસ? અરે ભયંકર સિરિયસ. તારો બાપ હવે CD ક્યારે જોઈ નહીં શકે. યુ મીન ઓલ્ડ મેન ગયા? આવે અને સાંભળ, ઓલી CD લાવવાનું ભૂલતો નહીં, હું જોઈશ. અત્યારે મારાથી આવા એવું નથી, ઓલરાઇટ? બટ છતાં હું અહીંયાથી બેઠો બેઠો ટેલિગ્રામ મોકલીશ, કન્ડોલન્સ નું ટેલિગ્રામ મોકલીશ. બટ તમે ત્યાં મારા વતી ભાઈને એક સુખડનો હાર ચડાવી કરજો, એન્ડ પ્લીઝ જરા પપ્પાને આપશો. હા હા હા, આપું. લે ભાઈ, આ તો ટેલિગ્રામમાં કઈ કોન્ડોમ મોકલવાની વાત કરે છે. ટેલિગ્રામ? હલો, તું આ શું મોકલે છે ભાઈ ફોનમાં? કોન્ડોલન્સ પપ્પા. અરે તું એ ખરો છે યાર. હા પારસી ફોર્મમાં મારો દીકરો કામ કરે, અડધું પારસી બોલે. કોન્ડોલન્સ કે છે, કોન્ડોમ નહીં ડોબા. દીકરા તું આવી જાય ને અમેરિકાથી? ઓ પપ્પા કમ ઓન, અત્યારે મારાથી આવા એવું નથી, પણ છતાં હું આવીશ, હું આવીશ. ઓલ રાઈટ, બટ અત્યારે નહીં, 7-8 મહિના પછી કદાચ એકાદ વીક આવી જઈશ. 7-8 મહિના ડેડ બોડી ક્યાં રાખશું? ના ના. અરે 7-8 મહિનામાં વજન કેટલું વધી જાય? તું હમણાં હમણાં આવો ભાઈ, આટલા વખતથી ગયો છે તું. પ્લીઝ સ્ટોપ બીંગ ઇમોશનલ એન્ડ બી પ્રેક્ટિકલ પપ્પા. ઓકે બાય બાય. એટલે આ ભાઈ તો બાય બાય કરે છે, અમેરિકાથી આવવાની ના પાડે છે. બોલ. એ મારો ફોન છે, લાવ. હા કાકા, નીલિમા બેન આવે છે ને, સાથે સુંદર શેઠ પણ છે. એ માલતી તું બાબુ. અરે ભાઈ 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 ભાઈ, પોપટ છે તમે? માલતી તું માલતી હવે નથી. તું અહીંયા કેવી રીતે? મને 3 મહિના થયા. આ શું બોલે છે? સાચું જ બોલે છે ભાઈ, પણ મેં તો કઈ નથી કર્યું. નીલુ નીલુ, અત્યારે આ ડાયલોગ નથી બોલવાનો નીલુ, અમે લોકો લઈ જઈએ ને ત્યારે બોલવાનો છે. અત્યારે તું એમ કે રડતા રડતા ભૂલજે કે તમે મને મૂકીને ક્યાં ગયા. ઠીક છે, તમે મને મૂકીને ક્યાં ગયા? હું આને મૂકીને ક્યાં ગઈ હતી? કિટી પાર્ટીમાં બાપુજી, આજે પ્લસમાં હતી. માઇનસ થઈ ગયો. રડ નહીં નીલુ, રડ નહીં. હું છું ને નીલુ, રડ નહીં, એ તો ઉપર છું ને. પણ હું છું ને. આ
અરે હું નાનો છું ને રડ રડ એક મિનિટ પણ હું તો રડતી જ નથી રડવાની જરૂર પણ નથી હા બાબુ તારા માટે ઘડો મૂકી ગયો છે ને એમ તો વાંધો નહીં આજ મારા સગા અને આજ મારા સ્નેહી આ મારો સાધુ મને બિયર બારને રવાડે ચડાવ્યો અને અમારો બાપ બીજો દીકરો છે માટે શાંત થઈ ગયો છે અને સૌથી ગ્રેટ મારી પત્ની મિસિસ નીલિમા આ મારો સાધુ એના પર નજર રાખીને બેઠો છે અને હું ઘણો મુક્તો ગયો છું એમ કહીને વાંધો નહીં કહીને આ મારી પત્ની ચૂપ હવે હવે ત્રણ દિવસ બાદ મારું ઉઠમણું રખાશે ભજન સંધ્યા રખાશે અને એમાં ગાનાર અને બોલનારા જાણે મારા સગાન હોય એ રીતે બોલશે અને રડશે પછી પછીના ત્રણ વર્ષ મારા ફોટા પર હાર ચડાશે અને ચોથા વર્ષે ફોટો જ નહીં હોય હવે બોલો હા બોલ 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 તમે મને મૂકીને ક્યાં જાવ છો સ્મશાને આવું છે ના કોણ બોલ્યું અરે કોઈ નથી બોલ્યું તું બરાબર આને જો જોયું ને કોઈ નો આવે શું કહે છે કાકી તમે જાઓ કે મામા તમે જાઓ કે ના પાડે ચિંતા નહીં કરો ચિંતા નહીં કરો કાકી કાકાને ઉપર તો કઈ ચોઈસ જેવું હોય કે નહીં ખેર હું તો મરીને ભૂત થઈ ગયો પણ હા ભગવાન પાસે મેં એટલી છૂટ લીધી છે કે હું ધારું એ જ મને જોઈ શકે હું ધારું એ જ મને સાંભળી શકે ખેર પણ મૂળ નાટક તો હવે શરૂ થશે હવે મારા વિલન સાડુમાંથી આ મારી સંપત્તિ અને મારી પત્નીને અમારો કાકો અને મારો બાપ કઈ રીતે બચાવે છે એ તમે જુઓ તું ભાગ ભાગ ભાઈ તું ભટકલે ભટકલે હા મસ્ત દિલથી જોગિંગ કરી આવ્યા છે એટલા સન્નાટા કયું હોય ભાઈ ગેરમાં એકદમ સૂનું સૂનું લાગે છે આપણું એટમ બોમ્બ બી નથી શું બોર ગયું જ છું સાચું કેવું ને જેટલા ગેરમાં બૈરાની હોય ને તેટલું આરામ કસમથી કહું છું સાલા જોગિંગ કર્યા પછી બહુ ભૂખ ભૂખ લાગી છે ઘેરમાં કોઈ છે કે નહીં એ જોને જોને એ જોને હા કો ચાલ્યો આ બડા બેગ બિસ્તા લઈને બોસ જોની ગોઈંગ બેક ટુ ગોવા ગોવા યસ ગોવા ક્યુ બોસ મર્ડર ઇન પુના મર્ડર જોની વેરી વેરી અફ્રેડ બોસ અરે વો કોઈ ઝારિયા ટાર્ગોલ આયા થા ઓર ઉસને હમકો ઉસકા નિકાલ કે દિખાયા શું ચાકુ ચાકુ નિકાલ કે દિખાયા ઇસીલિયે તુમ ઇતના ડર ગયા ફિકર મત કર જોની વો ઝારિયા તો સાલા પાગલ હૈ અરે બોસ વો પાગલ હૈ ઇસલિયે તો મુજે બહોત ડર લગતા હૈ બોસ ઓર મેને તો અભી તક શાદી ભી નહીં કિયા અરે ગેલસપ્પા શાદી કરેગા તો ચોક્કસ જલ્દી મરેગા કોઈ એને સમજાવો એ સબ બાત છોડો બોસ આપ મુજે યે બતાઈએ કે આપકા કુછ લફડા હે ક્યા અગર કુછ ભી હોગા ના તો હમકો બોલ દો ઇડિયટ શું બકી મરે તેરે કો કુછ ભાન સુટલા હે કે નહીં શું બોલી મરે તું તો ફિર વો આપકા વાઇફ મુજે હમેશા ભી એસા ક્યું બોલા કે ઇસ ઘર મે કોઈ લડકી યા ઓરત કોઈ આતા કે આપકો મિલને કે લિયે ઓર વો ઝારિયા ટાર્ગોલા જો અભી આયા ના વો ભી એસા હે કુછ બોલ કે ગયા કે તુમ કોઈ સ્વીટ સ્વીટ લડકી કે પીછુ પીછુ ફિરતે રહેતા હે ઇસકા નામ ક્યા બોલા હા રેક્સોના રેક્સોના હા અરે વો તો સલા સાબુન કા નામ હે રોક્સાના હોસે રોક્સાના હા હા વોઈ વોઈ અરે રોક્સાના ની બેન ને લઈ જાય જોની વો રોક્સાના તો સબ ગરબર ગોટાલા હે ખીચડી ઉસકે નામ કા હી પકરા હે તું અહીં આવ તું અહીં બેસ હા યસ બોસ અભી જો ભી સચ સચ બાત હે ના યસ બોસ વો તુમકો સુનાતા હે વો સુનો હા બોલો ઓકે બોસ તો એક કામ કરો તુમ તુમારા દોસ્ત કા મડટ હી મત કરો અરે ઉસકો યે ઘર મે આને હી મડટ દો મડટ મત કરો બસ બાત ખતમ અરે જોની વો બોમ્સી કો મડટ કરને મે અપના ભી થોડા ફાયદા હે વો સાલા બોમ્સી હે ના હા વો મેરા તીન ચાર સિક્રેટ જાનતા હે ઓ હા વો અગર જાકે અનુબાઈ કો સામને સબ બોલ દેગા ના તો અનુબાઈ તો મને કાચ્ચો ને કાચ્ચો ખાઈ જશે ઓ હો હો એસા બાત હે ક્યા બોસ યુ ડોન્ટ વરી ધેર આઈ એમ વિલિંગ ટુ હેલ્પ યુ આઉટ શ્યોર યસ યસ ધેટ્સ માય બોય જોની ધેટ્સ માય બોય યસ યસ એક બાર વો બોમ્સી કા શાદી રોક્સાના કે સાથ હો જાય ના યસ બોસ ફિર અપના ટેન્શન ખતમ ઓર ઉસકા
ओके जॉनी गुड गुड ये सब बैग बिस्तर उचक रनी में जा जाओ आउट हाउस में जाओ बी अ गुड बॉय कम ऑन गुड बॉय कम ऑन गो जॉनी गो वेल डन नाइस हा जॉनी बी आ प्रवास में आई गयो सुपर ओके Think of a devil and devil appears. Kem dear, su khabar. Kai nahi, jetla murda tekli khabar. Jo, ek good news cha. So, good news? Aje morawali iya avani chhe. Karan ke nu varas chhe. Oh, torawali iya avani chhe. Karan ke nu varas chhe. But torawali awa karta, morawali iya pehle avi gayi ne. To kasam di ke un torawali nu varas side ma rahe chhe. Pan mori varsi jarur banai jese. You just don't get it. તું આખો વખત બૈરી બૈરી થી શું બિયા કરે છે તું મરજ છે કે કોણ છે હું તો 100% મરજ છું બટ મને તારું ભરોસો નહીં હે તારું માલમ નહીં અબઝર્ડ જસ્ટ અબઝર્ડ યુ નો જો આજે અહીંયા આવશે તો મને કહી દેવાનો છું કે મારું બધું સેટલમેન્ટ થઈ ગયું ને હવે આપણે પન્ની જશું આપણે યુ બ્લડી હોમો તો શું બોલે છે આપણે એટલે તું ને હું નહીં એટલે હું ને રોક્સેના ઓ એમ બોલી આપણે પની જશો પછી એના બાપ ને બી રાજી થવું પડશે ફિકર ના કર મારો વોટ્સએપ ટોન છે યસ નાઈટ આનો છે મોરી બૈરી ઉભો રે ડાર્લિંગ આજે રાતના આપણે લેડીઝ નાઇટ આઉટ કરી રહેલા છીએ સો વીલ બી ગોઈંગ આઉટ ફોર અ મૂવી મૂવી પછી આપણે ડિનર કરવાશું અને ડિનર પછી એક લાંબો ડ્રાઈવ પર જશું મને આવતા ઘેરે લેટ થશે ખાઈને સુઈ જશે લવ યુ અનાઈતા આજે લેટ આવવાની બ્રો વાવ 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 તો ચાલ આપણે ભી તૈયારી શરૂ કરીએ સાની મારા પાયરસ ની નહીં ગધેરા નહીં આજે તારી બૈરી રાતના લેટ આવશે એટલે આપણે આજે અહીંયા નાચશું ગાશું ખાશું પીશું પાર્ટી કરશું Today, you are a free bird, my friend. Free bird. Yes, Bomsi. Kasam di kyun hai. Varso pachi mane aaj ekdam utta panchi jehu freedom mali relu chhe. Exactly. I feel free today. I really feel free today. Keep Kasam it up, di. You old fox. Aaj apne dhamal kari. Old nahi, old nahi. Aaj to young fox. That's the spirit. That's the spirit. Johnny. Hey, Johnny. Yes, boss. Johnny at your service. Superb. Yes. Johnny, aaj party hai. Kaun sa party? Congress party, KM Aam Aadmi party. અરે ઓ કેજરીવાલ ખાને પીને કા પાર્ટી અરે બોસ વૈષ્ણવ પાર્ટી તો જોની કો બહોત પસંદ હૈ ભાઈ હા આપ ઉસમે હમારા 100% વોટ લીધી છે સુપર જોની વેરી ગુડ વેરી ગુડ યસ બોસ જોની બાય ધ વે એ આપના દોસ્ત બોમસી હે બોસ યહી વો લફડેબાજ એ શું બોલ્યો કઈ નહીં એ બોલ્યો કે ને તારો બહુ ગમે છે આઈ મીન સ્વભાવ હી લાઈક્સ યોર બિહેવિયર યોર નેચર યુ સી અચ્છા મેરે કો અભી બોલો કે આજ આપ લોગ કા પાર્ટી હૈ ના ખાને પીને કા તો ઉસમે ક્યા ક્યા મંગતા હૈ બોલો જલ્દી બોલો અચ્છા અચ્છા લક 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 હા આપ બોલો સ્ટાર્ટર્સ ચિકન ફારચા હા બટર ચિકન હા મટન બિરયાની હા એ બસ બસ ઓર સાથ મે 3 સાદા રોટી 3 રૂમાલી રોટી ઓર 3 પ્લેટ તંદૂરી નાન જાઓ ઓકે ચલ જા બોસ પૈસા અરે તારો ડિલાવર બમનસા સીટ તો બેઠો છ જાયની પાસે પૈસા લે વાહ પાર્ટી તુમારા ઓર પૈસા હમારા બોસ દેગા ક્યા હા ઓફ કોર્સ ઓ બોસ નો મની નો પાર્ટી માઇન્ડ યુ ચલ આઈ લે હા નિકલ ઓકે ઓર હબી અમારા એક્સરસાઇઝ ડ્યુટી હે હા એક્સરસાઇઝ ડ્યુટી અરે નહીં રે વો તો ગવર્નમેન્ટ લેતા હે હમારો તો એક્સરસાઇઝ ડ્યુટી अभी देखो हम तुम्हारे लिए खाना लाने को जाएगा खाना लाएगा तपेला में गरम करेगा फिर आपको देगा तो उसमें वो सब हमारा एक्सरसाइज जाता है ना ही मींस बख्शीश बख्शीश समझे ने तू केकलो भी 420 होय पण मोरो बटलर छे ने 840 छे ले चल जा ओके ओके बॉस अभी तो मैं यहाँ ये दरवाजे से जाता हूँ मेन डोर से लेकिन आते समय मैं अपना किचन का बैक डोर से आ जाऊंगा कोई भी डोर पकड़ जा हाँ लातो मुझे बहुत भूख लगा है अरे वाह 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 चल आई बडू छोर आज मोरी रोक्साना यहाँ आवे
એની સાથે હું મારું બધું ફિક્સ કરી નાખું બસ. સંભાળજે, એની પહેલા એનો બાપ આવીને તને દીવાલ સાથે ફિક્સ નહીં કરી નાખે. અરે જા જા, એસાનો ફિક્સ કરતો. ઓનલી ધ બ્રેવ ડિઝર્વ ધ ફેર, સમજ્યો? અગર છોકરી એક ડિસિઝન કરી નાખ્યો છે, પછી તો કોઈનો બાપ કઈ ઉખાડી નહીં શકે. ને તને માલમ, એના બાવાએ તો ઓલરેડી બધું એના નામ પર કરી નાખ્યું છે. ઓહો, એમ બોલો નહીં, એટલે તમે આ છોકરીની પાછળ ફાફા પર ફાફા, ફાફા પર ફાફા મારો છો. ખલાસ, હવે એની બેન ને હવે કોણ આવ્યું હશે? તારી ભાઈ તો નહીં હોય શકે, તારી ભાઈ તો રાતના લેટ આવવાની છે. તું ચેક કર. હા, યુ આર રાઈટ, યુ આર રાઈટ. ગો ગો. હું જોયો એ એને મારી ભાઈ આવીને સિગ્નલ આપે અંદર ઘૂસી જશે. હા, હું અંદર ચાલી જ બસ. હક્સ કોણ છે પેલો? મામા માનસ બ્લડી રાસ્કલ. આઈ રહ્યો